તો આપને સંભળાવીએ કે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા શું કહી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી અને અમારા પ્રભારી રાજીવ સાતવજી, પાર્ટીના સીએલપી લીડર ભાઈ શ્રી પરેશભાઈ થાનાણી, અમિતભાઈ ચાવડા, તમામ જ્યેષ્ઠ શ્રેષ્ઠ મારા આગેવાનો, સૌ મિત્રોનો અને વડીલોનો હું આભાર માનું છું કે જેઓએ મને રાજકોટ જેવી સંસદ માટે, જે સૌરાષ્ટ્રનું કેપિટલ કહેવાય, એના માટે મને સક્ષમ ગણ્યો છે અને મને ઉમેદવારીની જવાબદારી આપી છે, એ બદલ હું તમામ લોકોનો આભાર માનું છું. લલિતભાઈ શું માનો છો, કારણ કે ભાજપનો ગઢ છે તે રાજકોટ બેઠક અત્યાર સુધી રહી છે, કુંવરજીભાઈનો કેસ એક વાત કરતા ભાજપનો અહીં દબદબો રહ્યો છે, કેટલી પડકારજનક આ સીટ માનો છો તમે? જો દર વખતે સમીકરણો જુદા હોય છે, તમે દબદબાની વાત કરતા હો તો એક સમય એવો હતો કે રાજકોટની અંદર ધોરાજી, ઉપલેટા, જસદણ બધું આવતું અને પડદરી અને મોરબી ટંકારા આવતું. 2009 પછી સીમાંકન ચેન્જ થઈ ગયા છે, એટલે 2009 પછીનું મૂલ્યાંકન તમે કરો તો એમાં 2009ની એમાંથી 2009માં પહેલી જ વાર કુંવરજીભાઈ જીતા અને 14માં ભાઈ મોહનભાઈ કુંડારિયા જીતા. એટલે જે નવા સમીકરણ પછીનું મૂલ્યાંકન કરો તો 2 જ ચૂંટણી ગઈ છે, એમાં એકવાર કોંગ્રેસ જીતી છે, એકવાર ભાજપ જીત્યું છે, આ વખતે પાછું કોંગ્રેસ.